नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे तत्वना अलगीकरणना सिद्धांतमां संकेन्द्रित करवानी पद्धति आपणे जोता था। तेमां त्रण पद्धति विशे आपणे जोयुं, जेमां एक हती जलीय प्रक्षालन के जे घनताना सिद्धांत उपर कार्य करती थी, बीजी हती चुंबकीय अलगीकरण जे चुंबकीय क्षेत्र आधारित सिद्धांत पर कार्य करती थी, त्रीजी हती फीण प्लवन पद्धति। बराबर, त्यार पछी आपणे जोशुं निक्षालन। हवे निक्षालन पद्धतिमां ज्यारे कोई द्रव्य योग्य द्रावक में द्रव्य हो त्यारे तेनो उपयोग करवामां आवे छे। एटले अहींया आपणे द्रव्य तरीके काची धातुनो उपयोग करीए छीए, तो अयस्क अथवा काची धातुने ज्यारे कोई चोक्कस द्रावकमां तमे ओगाळी शको छो त्यारे निक्षालन पद्धतिनो उपयोग करवामां आवे छे। जेना बे उदाहरण आपेला छे, बंने उदाहरण वारफरती समझिए। जेमां पहेलुं उदाहरण छे बॉक्साइटमांथी एल्युमिना मेळवुं। बराबर, बॉक्साइटमांथी एल्युमिना मेळववा माटे बॉक्साइट खनिज एल्युमिनानी, तो बॉक्साइट खनिज छे आपने ख्याल छे, आगळ जोयुं के पृथ्વીના પેટાળમાંથી બોક્સાઇટ ખનિજ મેળવશું, એનો દળીને ઝીણો પાવડર બનાવશું, પાવડર બનાવ્યા પછી ધાતુનું પ્રમાણ વધારવા માટે વધારાની અશુદ્ધિને દૂર કરીશું। તો આ વધારાની અશુદ્ધિ તરીકે બોક્સાઇટમાં સિલિકા એટલે SiO2 હશે, ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ હશે અને ટિટાનિયમ ઓક્સાઇડ હશે। આ ત્રણેય ઓક્સાઇડ છે એ અશુદ્ધિ સ્વરૂપે બોક્સાઇટમાં રહેલા હોય છે। હવે આ અશુદ્ધિને તમે દૂર કરો એટલે ધાતુનું સંકેન્દ્રીકરણ થાય। બરાબર, તો દૂર કરવા માટે પાવડર કરેલી કાચી ધાતુ છે એને સાંદ્ર એનેઓએચ સાથે મિશ્ર કરી 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે ડાયજેસ્ટ કરવામાં આવે છે, એટલે ગ્રંથિત કરવામાં આવે છે। આમ જુઓ તો પકવવામાં આવે છે એમ પણ કહેવાય, અને સીધી ભાષામાં કેવું હોય તો આપણે કહી શકીએ કે કાચી ધાતુને સાંદ્ર એનેઓએચ સાથે મિશ્ર કરી આટલા તાપમાન અને દબાણે ગરમ કરવામાં આવે છે। બરાબર, હવે એ ગરમ થશે એટલે કાચી ધાતુમાં જે બોક્સાઇટમાં રહેલો એલ્યુમિના છે, બરાબર, એ એલ્યુમિના Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ તરીકે તો મળે જ છે, પણ સાથે સાથે જે અશુદ્ધિઓ હતી એ અશુદ્ધિ છે એ દૂર થાય છે। જેમાં SiO2 છે એ સોડિયમ સિલિકેટ સ્વરૂપે રૂપાંતર પામે છે, અને રૂપાંતર સોડિયમ સિલિકેટ સ્વરૂપે પામે અને એ દ્રાવ્ય થાય છે। બરાબર, હવે સોડિયમ સિલિકેટની જે અશુદ્ધિ હતી એ તમે NaOH ઉમેરશો, સિલિકાની જે અશુદ્ધિ હતી એ NaOH ઉમેરશો એટલે સોડિયમ સિલિકેટ સ્વરૂપે રૂપાંતર પામી અને એ દ્રાવ્ય થશે। સમજાણું? હવે જે એલ્યુમિના હતો અંદર કાચી ધાતુમાં એ સંકીર્ણમાં રૂપાંતર પામી અને એ પણ દ્રાવ્ય થશે।
બાકીની વૈધી બે અશુદ્ધિ આયર્નનો ઓક્સાઇડ અને ટિટાનિયમ ઓક્સાઇડ આ બંને અશુદ્ધિ છે એ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને અદ્રાવ્ય હોય છે. એટલે સિમ્પલ છે કે અદ્રાવ્ય હોવાથી એને ગાળીને તમે અલગ કરી શકો છો. સમજાણો? એટલે જો એને સાથે ગરમ કરવાથી બે અશુદ્ધિ હતી અદ્રાવ્ય સ્વરૂપે મળે છે, એક અશુદ્ધિ દ્રાવ્ય સ્વરૂપે, અને આપણી કાચી ધાતુ છે એમાં રહેલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ એના સંકીર્ણના સ્વરૂપમાં દ્રાવ્ય સ્વરૂપે મળે છે. તો જે દ્રાવ્ય અને અદ્રાવ્ય છે એને આપણે ગાળીને અલગ કરી શકીએ છીએ, એટલે જેટલી અદ્રાવ્ય વસ્તુઓ હતી એ દૂર થાય છે. હજી સોડિયમ સિલિકેટની અશુદ્ધિ તો સિલિકાની અશુદ્ધિ છે એ સોડિયમ સિલિકેટના સ્વરૂપમાં તો છે જ, પણ એ આગળ જતા દૂર થશે. તો સમીકરણ જો કે બોક્સાઇડમાં રહેલો એલ્યુમિના છે એ એનઓએચ સાથે પ્રક્રિયા કરશે તો એમાંથી સોડિયમ એલ્યુમિનેટ સંકીર્ણ બનશે, એને એલઓએચ ફોર ટાઈમ્સ. બરાબર, આ સંકીર્ણના નામકરણ છે એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું. બરાબર, અત્યારે એને સોડિયમ એલ્યુમિનેટ સંકીર્ણ તરીકે ઓળખીશું. સમજાઈ ગયું? તો પહેલી પ્રક્રિયા થઈ કે બોક્સાઇડની સાંદ્ર એનઓએચ સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનાનું હાઇડ્રોક્સાઇડ સ્વરૂપના સંકીર્ણમાં રૂપાંતર થાય છે, એટલે કે સોડિયમ એલ્યુમિનેટ બને છે. બરાબર, આ દ્રાવ્ય છે, સોડિયમ સિલિકેટ બને છે એ પણ દ્રાવ્ય છે. તો આ બંને હજી ભેગા છે, તો આ સુધી દૂર કરવા માટે શું કરશું? તો કે આ જે દ્રાવણ મળે છે દ્રાવ્ય અશુદ્ધિ અને સોડિયમ એલ્યુમિનેટ, એમાંથી આપણે CO2 વાયુ છે એ પસાર કરશું. જેવો CO2 વાયુ પસાર કરશું એમ એલ્યુમિના છે એ પાણીના અણુઓ સાથે જોડાઈ અને અવક્ષેપિત થાય છે, એટલે જળયુક્ત એલ્યુમિના સ્વરૂપે અવક્ષેપન થશે. એટલે આ દ્રાવણમાંથી જ્યારે આપણે CO2 વાયુ પસાર કરીએ છીએ ત્યારે Al2O3 × XH2, એટલે પાણીના અણુઓ છે એ જોડાય અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે એ અવક્ષેપિત થાય છે. સમજાણું? પણ આ અવક્ષેપનની પ્રક્રિયા છે એને પ્રેરિત કરવા માટે એમાં અગાઉથી જ તાજો બનાવેલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ ઉમેરવામાં આવે છે. એટલે CO2 પસાર કર્યા પહેલા જ તમે ઉમેરી દેવો અને પછી તમે CO2 વાયુ પસાર કરો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડના અવક્ષેપ છે એની પ્રક્રિયાને વેગ મળશે, એટલે ઝડપથી અવક્ષેપન થશે. બરાબર, હવે અવક્ષેપન થાય છે એટલે આ તો અદ્રાવ્ય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઇન્ટુ XH2O, તો સોડિયમ સિલિકેટ તો દ્રાવ્ય હતો, પાછું દ્રાવણને તમે ગાળી લેશો એટલે સોડિયમ સિલિકેટ છે એ દ્રાવ્ય સ્વરૂપે દૂર થશે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ અદ્રાવ્ય સ્વરૂપે આપણે અલગ પ્રાપ્ત થશે. તો એનું સમીકરણ જોઈએ કે એને AlOH 4 ટાઈમ્સ સોડિયમ એલ્યુમિનેટ હતો, એમાં આપણે CO2 વાયુ પસાર કરીએ છીએ એટલે આ સંકીર્ણનું રૂપાંતર જળયુક્ત એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં થાય છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. હવે જો જેવો તમે CO2 વાયુ પસાર કરો આ અવક્ષેપિત થાય એટલે આ અદ્રાવ્ય થશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો દ્રાવ્ય હોય છે પાણીમાં, એટલે એ દ્રાવ્ય થઈ જશે. તો એલ્યુમિનિયમ સોડિયમ સિલિકેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ બંને દ્રાવ્ય, આ અદ્રાવ્ય, ગાળો એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ તમને પ્રાપ્ત થશે. હવે આ જળયુક્ત જે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે એને આપણે ગાળીને અલગ કરી લઈ પછી અંદર પાણીના અણુ રહેલા છે તો આપણે શું કરશું? એને ગરમ કરી અને શુદ્ધ એલ્યુમિના મેળવશું. એટલે ગરમ કરશું Al2O3 × XH2 અને 1470 કેલ્વિન તાપમાને, તો પાણીના અણુ દૂર થશે અને શુદ્ધ એલ્યુમિના છે એ પ્રાપ્ત થશે. સમજાણું? તો અહીંયા ત્રણ સમીકરણ છે. જો પહેલું સમીકરણ છે એનઓએચ સાથેનું, બીજું સમીકરણ છે એમાં CO2 વાયુ પસાર કરવાનું અને ત્રીજું છે એ ગરમ કરવાનું. તો આ ત્રણેય સમીકરણ છે એ બરાબર યાદ રાખીને સમજવાના છે અને આ ત્રણેય સમીકરણની પ્રોસેસમાં આપણે એટલો સાર મળે છે
કે બોક્સાઇટમાં જે અશુદ્ધિ હતી, સિલિકા, આયર્ન ઓક્સાઇડ અને ટિટાનિયમ ઓક્સાઇડ, આ ઓક્સાઇડ છે એ કોઈ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે દૂર થાય છે, બરાબર, કોઈ સોડિયમ સિલિકેટ સ્વરૂપે દ્રાવ્ય થઈ અને દૂર થાય છે, બરાબર, એમાં બનતી ઉપનિપજ છે એ પણ દ્રાવ્ય સ્વરૂપે દૂર થાય છે. તો આવી રીતે કોઈ પણ ખનિજમાંથી એની અશુદ્ધિને તમે દૂર કરશો એટલે ધાતુનું પ્રમાણ છે એ ખનિજમાં વધે છે, એને ધાતુનું સંકેન્દ્રીકરણ કહેવાય. તો જ્યારે કોઈ કાચી ધાતુ છે એ કોઈ ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે નિક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે ધાતુનું સંકેન્દ્રીકરણ કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ જુઓ, સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન. જો સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન, તો સામાન્ય રીતે સિલ્વર અને ગોલ્ડનું નિક્ષાલન છે એ અનુક્રમે NaCN અને KCN ના મંદ દ્રાવણ વડે હવાની હાજરીમાં કરવામાં આવે છે, બરાબર. સિલ્વરનું NaCN વડે નિક્ષાલન કરવામાં આવે, ગોલ્ડનું સામાન્ય રીતે KCN વડે નિક્ષાલન હવાની હાજરીમાં કરવામાં આવે છે. હવે આ નિક્ષાલન કર્યા પછી સંકીર્ણ મળશે એનું વિસ્થાપનથી ધાતુ છે એને મુક્ત કરવામાં આવે છે. તો આના માટે ગોલ્ડ અથવા સિલ્વર એને આપણે એમ વડે દર્શાવીએ, જેનું કોના વડે નિક્ષાલન કરવાનું છે, NaCN વડે. બેમાં સાયનોડાયન તો કોમન જ છે એટલે એની CN સાથે એની પ્રક્રિયા થશે. હવાની હાજરીમાં એટલે O2 અને દ્રાવણ હશે એટલે H2O, બરાબર, સમજાઈ ગયું. જ્યારે તમે ગોલ્ડને અથવા સિલ્વરને સાયનાઇડ આયન વડે હવાની હાજરીમાં નિક્ષાલન કરશો ત્યારે ગોલ્ડનો સંકીર્ણ બનશે MCN2-, બરાબર, જેમાં ધાતુ એમનો ઓક્સિડેશન અંક ગણો તો મળશે તમને CN નો -1, 2 છે એટલે -2, સામે જાય તો +2, એમાંથી 1 જાય તો +1, એટલે ધાતુનો ઓક્સિડેશન અંક છે +1 થશે. અહીંયા જો ધાતુનો ઓક્સિડેશન અંક કેટલો છે, 0, એટલે એનું શું થશે, ઓક્સિડેશન થશે, સમજાણું. હવે આ 4OH છે એ આપણે આગળ જોઈ ગયા કે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરીએ બેઝિક માધ્યમમાં એટલે પ્રેક્ષક આયનો છે એ રીતે સંતુલિત થતા હોય છે, બરાબર. એટલે તમે રેડોક્સની રીતે સંતુલન કરીને યાદ રાખશો તો આ આંકડા છે એ તમારે ગોખવા નહીં પડે. અને જો તમે સમીકરણ છે એ રેડોક્સ સ્વરૂપે નહીં યાદ રાખો ને આ જ સ્વરૂપે યાદ રાખશો તો તમારા એના જે આગળના અંક છે એ તમારે યાદ રાખવા પડશે. કોઈ પણ 2-3 અંક યાદ રાખશો એટલે બાકીના તો સંતુલિત આપણે કરી શકીએ. એટલે મેં તમને અગાઉ શીખવાડેલું છે રેડોક્સ પ્રક્રિયામાં એ રેડોક્સની રીતે જ સમીકરણને બરાબર સમજી અને યાદ રાખવાનું, એટલે આ એકેય આંકડા તમારે પાકા કરવા પડે નહીં, સમજાણું. ત્યાર પછી આ રીતે જે સંકીર્ણ મળે છે એમાં રહેલી ધાતુને પાછી મુક્ત કરવાની છે. હવે મુક્ત કરવા માટે શું કરશું, સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરશું, ઝીંક સાથે. તો ઝીંક છે એ એમની જગ્યાએ જોડાઈ જશે ને એમ છે એનું વિસ્થાપન થશે એટલે 2M મુક્ત થશે, ઝીંક જોડાશે એટલે ઝીંકનો સંકીર્ણ બનશે ZnCN4-2, બરાબર. અહીંયા તમને પ્રશ્ન થાય, જો અહીંયા ધાતુ ગોલ્ડ હતી સિલ્વર હતી ને પાછી ગોલ્ડ અને સિલ્વર પાછી મળે છે તો આ પ્રોસેસ આપણે શું કામ કરીએ છીએ, તો એમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે આ પ્રોસેસ છે એ થતી હોય છે. સામાન્ય રીતે આ જે ધાતુ છે એની અંદર અશુદ્ધિ હશે એ અશુદ્ધિ સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા નહીં કરે. હવે ધાતુની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા થવાથી સંકીર્ણ બનશે, અમુક અશુદ્ધિની સાયનાઇડ આયન સાથે પ્રક્રિયા નહીં થાય એટલે પાછા દ્રાવ્ય અને અદ્રાવ્ય સ્વરૂપે તમને મળશે. એટલે જે અશુદ્ધિ અદ્રાવ્ય હશે એને તમે સરળતાથી દૂર કરી શકો છો, બરાબર. તો આવી રીતે ધાતુમાંથી ધાતુ મળે છે
પણ આ ધાતુ અને આ ધાતુમાં ફરક છે. આ ધાતુની અંદર અહીંયા અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ નિક્ષાલનની પ્રોસેસ કર્યા પછી આમાં અશુદ્ધિ છે એ હોતી નથી. એટલે આમ જો તો સંકીર્ણમાંથી જ્યારે ધાતુ મુક્ત થાય ત્યારે તમને શુદ્ધ સ્વરૂપે જ ધાતુ પ્રાપ્ત થશે. સમજાઈ ગયું? તો આ નિક્ષાલનના બે ઉદાહરણ હતા, ખૂબ જ અગત્યના છે. અગત્યનું તો આ નિક્ષાલનની બંને પ્રોસેસમાં એના સમીકરણ જ છે. એક એલ્યુમિના તો એના ત્રણ સમીકરણ, અને નિક્ષાલન છે તો એના બે સમીકરણ. સિલ્વર અને ગોલ્ડ માટે બંને સમીકરણ એક જ છે, કારણ કે એમ બરાબર ગોલ્ડ મૂકશો તો ગોલ્ડનું નિક્ષાલન થશે, એમ બરાબર સિલ્વર મૂકશો તો સિલ્વરનું નિક્ષાલન થશે. ચાલો સમજાઈ ગયું. તો અહીંયા સંકેન્દ્રિત ધાતુ કેવી રીતે કરી શકાય એના માટેની ચાર પદ્ધતિ આપણે જોઈ, એ પૂરી થઈ. હવે બીજો તબક્કો આવ્યો, જો સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ. સંકેન્દ્રિત કાચી ધાતુ છે, એમાંથી આપણે હવે અશુદ્ધ ધાતુને છૂટી પાડવી છે. જો અત્યાર સુધી કાચી ધાતુની અંદર જે ધાતુ હતી ને એ મુક્ત નહોતી, એ એના ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, કાર્બોનેટ કે એની સાથે જોડાયેલી હોય, હવે એને એમાંથી તમારે બહાર કાઢવી છે, છૂટી પાડવી છે. તો સામાન્ય રીતે તમારે ધાતુને છૂટી પાડવી હોય એના સંયોજનમાંથી, તો એનું રિડક્શન છે એ કરવું પડે. કારણ કે જ્યારે ધાતુ છે એ સંયોજન સ્વરૂપે હશે તો એની અંદર એનો ઓક્સિડેશન અંક પ્લસ 1, 2, 3, 4 ગમે એટલો હશે, અને આપણે ધાતુને મુક્ત સ્વરૂપે જોઈ તો એનો ઓક્સિડેશન અંક 0 હોય. એટલે એનો સીધો મતલબ તો એવો જ થયો કે જો તમારે મુક્ત સ્વરૂપે ધાતુ જોતી હોય તો એનો ઓક્સિડેશન અંક છે એ ઘટાડવો પડે. ઘટાડવો પડે એનો મિનિંગ એવો થયો કે એને ઇલેક્ટ્રોન આપવા પડે. ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થાય, રિડક્શન થાય એટલે ધાતુ છે એ તમને મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય. સમજાણું? એટલા માટે રિડક્શનની પ્રોસેસ કરવી પડે. પણ હવે દરેક સંયોજનનું સીધું રિડક્શન કરવું સરળ નથી. સામાન્ય રીતે કોઈ પણ ધાતુ છે એ ઓક્સાઇડ સ્વરૂપમાં હોય તો એનું રિડક્શન કરવું સરળ બને છે, બરાબર. એટલે હવે આપણી પાસે અયસ્કમાંથી અશુદ્ધ ધાતુ મેળવવી હોય તો બે સ્ટેપને તમારે અનુસરવું પડે. એક તો પેલા એનું ઓક્સાઇડમાં તમે રૂપાંતર કરી નાખો, અને બીજું ઓક્સાઇડમાંથી ધાતુ છે એ મેળવવા માટે રિડક્શન કરી નાખો, બરાબર. એટલે કોઈ પણ ખનિજ હોય અથવા કાચી ધાતુ હોય એ જે સ્વરૂપે હોય એનું ઓક્સાઇડના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. એટલે જો અયસ્કનું રિડક્શન માટે પહેલા તો એને યોગ્ય બનાવવી જોઈએ, રિડક્શન માટે યોગ્ય બનાવવી જોઈએ એટલે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું જોઈએ. દાખલા તરીકે સલ્ફાઇડ છે તો સલ્ફાઇડનું રિડક્શન છે ને ડાયરેક્ટ ન થાય, મુશ્કેલ છે. તો એનું પહેલા ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. પહેલો તબક્કો શું કામ રૂપાંતર કરવું પડે? તો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરી તો ઓક્સાઇડનું રિડક્શન કરવું સરળ બને, એટલે બીજું સ્ટેપ સરળ થઈ જાય. સમજાણી વાત? એટલે દરેકને આપણે પહેલા ઓક્સાઇડમાં રૂપાંતરિત કરશું અને પછી એનું રિડક્શન કરશું. સમજાણું? હવે પહેલું છે એમાં ઓક્સાઇડમાં રૂપાંતર. તો ઓક્સાઇડમાં રૂપાંતર બે રીતે છે. એક છે કેલ્સિનેશન અથવા એને નિસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં અયસ્કને ગરમ કરવામાં આવે છે. તમે ખૂબ જ ગરમ કરશો એટલે એમાંથી બાષ્પશીલ દ્રવ્યો છે એ દૂર થશે અને ઓક્સાઇડ છે એ આપને પ્રાપ્ત થશે. ત્યારબાદ તેનું રિડક્શન કરી શકાય. ઉદાહરણ તરીકે જોઈએ, સિમ્પલ જ છે. એફીનો ઓક્સાઇડ જળયુક્ત છે, Fe2O3 × XH2O. મારે એફીનો ઓક્સાઇડ જોતો હોય તો એને ગરમ કરીશ એટલે XH2O દૂર થઈ જશે, એફીનો ઓક્સાઇડ છે એ પ્રાપ્ત થશે. હવે આનું રિડક્શન કરવું સરળ રહેશે. ઝીંક કાર્બોનેટ છે તો એને ગરમ કરશો તો CO2 વાયુ દૂર થવાથી ઝીંક ઓક્સાઇડ મળશે, પછી એનું રિડક્શન કરી શકાય. કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ
संयुक्त स्वरूपे छे, एने गरम करिए तो कैल्शियम ऑक्साइड ने मेग्नेशियम ऑक्साइड मळशे अने CO2 छे ए मुक्त थशे, अहींया बगड़ो आवशे एटले 2CO2। समझाणो? तो निस्थापननी प्रक्रियामां शुं करवानुं, मात्र ने मात्र संकेन्द्रित करेली काची धातुने तमे गरम करो त्यारे एमां बाष्पशील अशुद्धिओ होय, जे कंई द्रव्य होय ए दूर थाय छे, H2O CO2 वगैरे, अने एनुं ऑक्साइडमां रूपांतर थाय छे, એને કેલ્સિનેશન અથવા નિસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। બરાબર। બીજું છે ભુંજન। બરાબર। હવે ભુંજન વિશે જોઈ, તો ભુંજનમાં गरम तो करवानुं ज, पण धातुना गलन बिंदु थी नीचे तापमाने हवाना नियमित पुरवठा साथे गरम करवामां आवे छे। जो गरम तो करवानी छे काची धातुने, पण हवा साथे गरम करवानी छे। हवा साथे गरम करी एटले हवानी अंदर रहेलो ऑक्सिजन छे ई धातु साथे जोड़ाई जाय, एटले एनुं ऑक्साइडमां रूपांतर थशे। पण ध्यान ए राखवुं के धातुना गलन बिंदु थी नीचे तापमाने गरम करवामां आवे। બરાબર। તો એના ઉદાહરણ છે, દાખલા તરીકે ઝીંક સલ્ફાઇડ છે, લેડ સલ્ફાઇડ છે, કોપરનો સલ્ફાઇડ છે, આ બધાને તમે હવા સાથે ગરમ કરશો એટલે ઝીંક સલ્ફાઇડનું ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થશે અને સલ્ફર છે એ ઓક્સિજન સાથે જોડાઈને SO2 વાયુ બનાવશે। એવી જ રીતે લેડ સલ્ફાઇડનું લેડ ઓક્સાઇડમાં SO2 વાયુ મુક્ત થશે, કોપર સલ્ફાઇડનું કોપર ઓક્સાઇડમાં SO2 વાયુ છે એ મુક્ત થશે। તો અહીં સલ્ફાઇડ નું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, બરાબર, એ ભુંજન તરીકે ઓળખાય છે। સમજાઈ ગયું? પછી એક ઉદાહરણ આપ્યું છે કે કોપર સલ્ફાઇડ છે એની કાચી ધાતુ છે CuFeS2, કોપર પાયરેટ્સ જેને કહેવાય, એ કાચી ધાતુનું નામ છે। કોપરનો સલ્ફાઇડ ખનિજ છે, એમાં Fe છે એની સાથે રહેલી હોય છે, તો આમાંથી એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ખાસ પ્રકારની જે પરાવર્તની ભઠ્ઠી છે એમાં એને ગરમ કરવામાં આવે છે। જો ગરમ કરીને એટલે શું થાય, તો કે Fe છે ને એનું આયર્ન સિલિકેટમાં રૂપાંતર થાય એટલે FeSiO3 બને, એ સ્લેગ બનાવે। કેવી રીતે બનાવે? તો કે આમાં રહેલો Fe છે ને એ હવાની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે Fe નો ઓક્સાઇડ બનાવે પહેલા, અને એમાં રેતી ઉમેરેલી હોય SiO2, તો એ SiO2 છે એ FeO સાથે જોડાઈ જાય ને FeSiO3 બને સ્લેગ। આ સ્લેગ છે એ હલકો હોય એટલે તરતો હોય એટલે ઉપરથી તમે એને દૂર કરી શકો। એટલે કોપરની સલ્ફાઇડ યુક્ત ખનિજ છે એમાં જો તમારે Fe ને દૂર કરવો હોય તો એનું આયર્ન સિલિકેટ એટલે કે સ્લેગમાં રૂપાંતર કરી અને તમે એને દૂર કરી શકો છો। બીજું, કોપર છે એ મેટે બનાવે છે, મેટેમાં શું થશે Cu2S અને FeS નું મિશ્રણ મળશે આની સાથે ગરમ કરવાથી, એ વજનમાં ભારે હોય એટલે તળિયે જમા થશે, તો મેટે છે એ Cu2S અને FeS નું મિશ્રણ છે। ત્રીજું, સલ્ફર છે એ SO2 વાયુ સ્વરૂપે પ્રાપ્ત થશે અને એ H2SO4 ની બનાવટમાં વપરાય છે। સમજાણું? તો જો અહીંયા સમીકરણ પણ આપેલું છે, CuFeS2 નું ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કોપરનો સલ્ફાઇડ અને Fe નો સલ્ફાઇડ બનશે અને SO2 વાયુ છે એ મુક્ત થશે। સમજાણું? એટલે કોપર સલ્ફાઇડ ખનિજ છે એને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરશો એટલે સ્લેગ અને મેટે અને SO2 વાયુ છે એ મુક્ત થાય છે, એટલે ભુંજનની પ્રક્રિયા જ છે, પણ એ ખાસ પ્રકારની ભઠ્ઠીમાં એ ભુંજનની પ્રક્રિયા કરવામાં આવે છે એની માહિતી છે। જો એ ભઠ્ઠીની આકૃતિ પણ આપણી ટેક્સ્ટ બુકમાં દોરેલી છે। બરાબર। તો આપણે જોયું કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે બે પ્રક્રિયા છે, એક કેલ્સિનેશન અને એક ભુંજન, અથવા કેલ્સિનેશનને બદલે આપણે કહીએ નિસ્થાપન અને ભુંજન। બરાબર।
હવે ઓક્સાઇડમાં રૂપાંતર થયા પછી ઓક્સાઇડનું શું કરવાનું? ધાતુમાં રિડક્શન કરવાનું હોય. તો સમજાયું તમને કે કોઈ પણ ઓક્સાઇડ હોય, દાખલા તરીકે MXOY ઓક્સાઇડ છે, એનું તમે રિડક્શન કરશો કોઈ રિડક્શન કરતા વડે, તો એમાંથી ધાતુ છે એ છૂટી પડશે અને ઓક્સિજન છે એ રિડક્શન કરતા સાથે જોડાય અને ઓક્સાઇડ બનાવશે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અથવા અન્ય ધાતુ છે એ રિડક્શન કરતા તરીકેનું કામ કરે છે, એટલે એના વડે આપણે રિડક્શન કરી શકીએ છીએ. જો તમે કાર્બન વડે રિડક્શન કરો ને તો કાર્બનનો ઓક્સાઇડ મળે, એટલે CO, કાર્બન મોનોક્સાઇડ મળે. કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરો ને તો કાર્બન ડાયોક્સાઇડ મળે. અને ધાતુ વડે તમે રિડક્શન કરો ને તો ધાતુનો ઓક્સાઇડ મળે. બરાબર, સમજાણી વાત. તો અહીંયા આપણે કાર્બનનું ઉદાહરણ આપી અને પ્રક્રિયા લખેલી છે. તો આ ધાતુ છે એ મુક્ત થાય છે, જો કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાય, કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. હવે આમાં પ્રશ્ન એ છે કે દરેકનું કાર્બન કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન સરળતાથી થતું નથી. હવે સરળતાથી ન થાય તો એનું બીજો ઓપ્શન છે કે એના કરતાં સક્રિય ધાતુ વડે તમે રિડક્શન કરી શકો છો, તો અન્ય ધાતુ વડે પણ રિડક્શન થઈ શકે. પાછો એક પ્રશ્ન છે, આ ત્રણેય વડે બધાનું રિડક્શન નહીં થાય. બરાબર, દાખલા તરીકે એલ્યુમિના છે Al2O3, તો એનું રિડક્શન છે એ અન્ય ધાતુ વડે શક્ય નથી. તો જે ઓક્સાઇડનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ અને અન્ય ધાતુ વડે થઈ શકતું નથી, એનું ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો વિદ્યુત વિભાજનની રીત વડે રિડક્શન કરવામાં આવે છે. બરાબર, તો આવી રીતે રિડક્શન કરી અને એમાંથી ધાતુ છે એ અશુદ્ધ સ્વરૂપે આપને પ્રાપ્ત થશે. એટલે આ બીજો તબક્કો પૂરો થયો કે જે સંકેન્દ્રિત કાચી ધાતુ હતી. બરાબર, સંકેન્દ્રિત કાચી ધાતુ હતી એમાંથી અશુદ્ધ ધાતુ કેવી રીતે મેળવી? તો મેળવવા માટે એમાં બે તબક્કા આવ્યા. એક ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું અને પછી ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી બીજા તબક્કામાં ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન.